ગુજરાતમાં 301 દિવસ બાદ શાળાઓ ખુલી। જામનગરની શાળામાં ધોરણ 10 અને 12ના વર્ગના વિદ્યાર્થીઓનો પ્રવેશ। 301 દિવસ બાદ રાજ્ય સરકારના નિર્ણય બાદ આજથી રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ 10 અને 12ના ક્લાસ શરૂઆત થઈ। વાલીઓની સંમતિ દ્વારા બાળકો સ્કૂલે આવ્યા। આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂઆત થતા विद्यार्थियों पहुंचा स्कूल में। 301 दिवस पछी धोरण 10 अने 12ना विद्यार्थियों शाळाए पहुंचा। कोविड गाइडलाइन नो पालन करता विद्यार्थियों स्कूल में कर्यो प्रवेश। सरकारना निर्णय थी वालीओ अने संचालकों में खुशी। कोरोना की महामारी आजे राज्य सरकारना निर्णय बाद आखरे राज्यनी शाळाओ धोरण 10 अने 12ना धोरणना वर्ग शुरू कर्या। આજથી શરૂ થતી જૂજ વિદ્યાર્થીઓ શાળામાં સ્કૂલ બેગ સાથે ઉત્સાહપૂર્વક 301 દિવસ બાદ શાળાએ જતા નજરે જોવા મળ્યા હતા। જામનગરની શાળા શરૂ કરતા પહેલા શાળાના કોવિડ 19 ગાઈડલાઈનના ઓનલાઈન સ્કૂલના આચાર્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સ્કૂલમાં ગાઈડલાઈન અંગે ચર્ચા કરવામાં આવી હતી। વાલીઓની સંમતિ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। શાળામાં પ્રવેશતા વિદ્યાર્થીઓનું તાપમાન અને માસ્ક સાથે કોવિડ 19 ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે। શાળા શરૂઆતના પ્રથમ દિવસે થોડી શરૂઆતની મૂંઝવણ છતાં અડગબની જ્ઞાન માટે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતા જોવા મળ્યા। બીજી તરફ વિદ્યાર્થીઓ ઘેર બેસીને અભ્યાસ કરી રહ્યા છે, તેઓનું ઓનલાઈન શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે। શાળાના શિક્ષકો દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવાથી બાળકો અભ્યાસક્રમ શીખવાની આજથી શરૂઆત કરશે। શાળાના આચાર્યના જણાવ્યા મુજબ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય માટે તેઓ સહમત છે અને નિર્ણયને આવકારે છે શાળાઓ। અત્યારે પ્રથમ દિવસે 50% જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓની સંમતિ સાથે પ્રવેશ માટે તૈયાર થઈ ચૂક્યા છે। આવનાર દિવસો તેઓની 100% હાજરી સ્કૂલમાં જોવા મળશે। આવનાર દિવસોમાં તમામ કક્ષાના ક્લાસ રાબેતા મુજબ થઈ જશે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન થશે તેવી અભિવ્યક્તિ દર્શાવવામાં આવી છે। જી, કોવિડ 19 મહામારી આખરે એક વર્ષના ગાળા દરમિયાનથી આ મહામારી ચાલતી આવી છે વિશ્વમાં। જ્યારે ભારતની અંદરમાં પસરી ત્યારે 23 માર્ચના દિવસે શાળાઓ બંધ કરવી અને સંપૂર્ણપણે શાળા સ્ટોપ થઈ ગઈ હતી। આવી સ્થિતિની અંદરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં હતા કે અમારા બાળકના ભણતરનું આ વર્ષ કેવું જશે, પરંતુ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ કેવી રીતના મળે એવો પૂરો પ્રયત્ન કરવામાં આવતો હતો, પરંતુ વાસ્તવિક શાળા જેવું તો જે ઓનલાઈન શિક્ષણ ન જ થઈ શકે। તેથી સરકારે જે નિર્ણય લીધો છે હવે કે 11 તારીખથી હવે આપણે શાળા શરૂ કરવી જોઈએ, ગુજરાત રાજ્યની અંદરમાં કેસો ઘટ્યા છે, જામનગરમાં કેસો ઘટ્યા છે, આવા નિર્ણયને કારણે શાળા શરૂ કરવા માટે સરકારે છૂટ આપી છે અને ડીઓ સાહેબ દ્વારા પણ અમને માહિતી આપવામાં આવી છે કે આપણે શાળા શરૂ કરીએ તો કેવી રીતના કરીએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓની અંદરમાં કોરોનાને લઈને ડર ના રહે અને કોરોના ફેલાય પણ નહીં। વિદ્યાર્થીઓને પણ માહિતી આપવા માટે અમને એવી સૂચના આપી છે કે વિદ્યાર્થીઓમાં જે કાંઈ ડર છે કોરોના મહામારીને કારણે, એ ડર પણ દૂર કરવાનો છે હકીકતની અંદરમાં। આવી ઘણી બધી અમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આજથી જે શાળા શરૂ થઈ છે એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની અંદરમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે કે તમામ નિયમોનું પાલન કરશું, અમે અમારા વિદ્યાર્થીઓને શાળા મૂકવા માટે તૈયાર છીએ અને સંમતિપત્રક લગભગ અમારા જે વિદ્યાર્થીઓની સંખ્યા છે 10માં અને 12માં એમાં 50% જેટલા વિદ્યાર્થીઓના સંમતિપત્રક આવી ગયા છે અને બાકીના વિદ્યાર્થીઓના સંમતિપત્રક આજે હજી મને આવવાના છે અને વિદ્યાર્થીઓ કાલથી શાળા સાથે જોડાઈ જશે। આવી ઘણી બધી બાબતો છે કે જે વિદ્યાર્થીઓ અને વાલી માટે ખૂબ સારી થઈ છે અને હવે એને એ પણ ડર હતો કે પરીક્ષા કેવી રીતના લેવાશે, પરીક્ષામાં શું શું થશે, અમારા છોકરા ભણ્યા નથી, પણ આજે આપણી પાસે ઓછામાં ઓછો 4-5 મહિનાનો સમય છે તો અમે એવો પૂરતો પ્રયત્ન કરશું કે વિદ્યાર્થીઓનું બધું જ કોર્સ પાછો આવરી લઈએ અને શાળા દ્વારા જ એને ભણાવવામાં આવે। અમને તો ડીઓ સાહેબે એવી સારી માહિતી પણ આપી છે કે વિદ્યાર્થીઓનું કેમ સારું થાય એના માટે તમારે કદાચ થોડો વધારે સમય લઈને પણ એને ભણાવવું હોય તો તમે એનો ભણાવી શકશો। ખાસ કરીને પૂછવા માંગીશ કે જ્યારે વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે તો કયા પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે? હા, જ્યારે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે પહેલાં તો એનું ટેમ્પરેચર માપવું, એમને હાથ ધોવડાવવા, તેમજ વિદ્યાર્થીઓ માસ્ક પહેર્યું છે કે નથી પહેર્યું,
શાળામાં જ્યારે પ્રવેશે છે ત્યારે એકબીજા વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવે, બેસવામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સ્વચ્છતા જાળવે, ક્યાંય કચરો ના થાય. શાળા દ્વારા પણ એવું કરવામાં આવે છે કે ક્યાંય પણ કચરો ના રહીએ, કોઈ ગંદકી ના ફેલાય, આજુબાજુમાં ગંદકી ના ફેલાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન આપી શકે. સાહેબ, હું ખાસ જાણવા માગીશ, 301 દિવસ પછી સ્કૂલો ખુલી રહી છે, ઓનલાઈન શિક્ષણ અને અત્યારે પ્રત્યક્ષ શિક્ષણ, આ બંનેમાં વિદ્યાર્થીઓમાં કેવો તફાવત જોવા મળશે? જે તમે મને વાત કરી છે કે ઓનલાઈન શિક્ષણ, એક ઓનલાઈન શિક્ષણ એવી બાબત હતી કે વિદ્યાર્થીઓ ઘરે બેસીને કંઈ જ ના કરે તો કંઈક કરે એના માટે ઓનલાઈન શિક્ષણ છે. જો માત્ર ઓનલાઈન શિક્ષણથી શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાતું હોત તો શાળાનું મહત્ત્વ જ ના રહે. જેથી કરીને શાળામાં આવી અને ભણે એ તો ખૂબ શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ કહેવાય અને એ જ સાચું શિક્ષણ છે. તો સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, આથી શરૂઆત કરવામાં આવી છે, તો શું લાગે છે આગળ ધીરે ધીરે બધી સ્કૂલો તમામ? હું તમને એ મારા અનુભવથી કહેવા માગું છું કે આજથી 5 દિવસ પછી લગભગ બધા ક્લાસની અંદરમાં 100% હાજરી હશે. હું મારી શાળાનું તો કહું જ છું, કારણ કે 50% તો મને અત્યારે સંમતિપત્રક આવી ગયા છે અને હજી મને કાલે રાત્રે ફોન આવ્યા હતા કે સાહેબ હું આ સંમતિપત્રક કાલ આપી જાઉં તો ચાલશે? મેં કીધું કાંઈ વાંધો નહીં, એક દિવસ મોડા તો મોડા પણ આવી જાઉં. તો લગભગ અમારી સંખ્યા 100% ની આજુબાજુ જવાની શક્યતા પૂરેપૂરી છે આવનારા 5 દિવસમાં, હું તમને ગેરંટી આપું.